માળિયાહાટીના કાત્રાસા ગામે વિશ્વભરમાંથી કોરોના મહામારીનો નાશ થાય તેમજ વિશ્વ શાંતિ માટે શાસ્ત્રી મહેન્દ્રભાઈ દવે દ્વારા પોતાના નિવાસ સ્થાને ચૈત્રી નવરાત્રીમાં ચંડી પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના કાત્રાસા ગામે શાસ્ત્રી મહેન્દ્રભાઈ દવે દ્વારા વિશ્વવ્યાપી કોરોના મહામારીના કારણે માનવ જિંદગીને કોરોના રાક્ષસ ભરકી રહ્યો છે ત્યારે વિશ્વ શાંતિના ભાગરૂપે ચૈત્રી નવરાત્રી દરમિયાન આદ્ય શક્તિ જગદંબાની પ્રાર્થના સ્વરૂપે દિવસભર ચંડી પાઠનું આયોજન કરીને પતિ પત્ની બંને લોકોનું આરોગ્ય સ્વચ્છ રહે અને વિશ્વભરમાંથી કોરોનારૂપી રાક્ષસનો નાશ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે। જ્યારે અમારા રિપોર્ટર સાથે વાતચીત કરતા તેઓ ભાવુક બની ગયા હતા। તેમના જણાવ્યા પ્રમાણે હાલ કોરોના વાયરસના કારણે માનવ જિંદગીનો નાશ થઈ રહ્યો છે। હોસ્પિટલોમાં સારવાર માટે જગ્યા નથી, એનાથી પણ કરુણતા તો એ છે કે શ્મશાનમાં પણ અગ્નિવિધિ કરવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે। ત્યારે વેદોમાં અને પુરાણોમાં બતાવ્યા પ્રમાણે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર કાળચક્ર ફરી વળ્યું હોય ત્યારે માત્ર ને માત્ર દેવી શક્તિની ઉપાસના કરવાથી યોગ્ય માર્ગદર્શન મળે છે, જેના ભાગરૂપે વિશ્વ કલ્યાણ માટે 9 દિવસ મારા નિવાસ સ્થાને આદ્યશક્તિ જગદંબા માના ચંડી પાઠ કરીને પ્રાર્થના કરું છું અને વિશ્વભરમાંથી કોરોના વાયરસનો જેમ બને તેમ વહેલી તકે નાશ થાય તેવી પ્રાર્થના છે। હું કાત્રાસા ગામે રહું છું। માળિયાહાટીના તાલુકાના જૂનાગઢ જિલ્લાના કાત્રાસા ગામ આવેલું છે। 1500 માણસની વસ્તીવાળું ગામ છે। આ ગામમાં હું કર્મકાંડનું કામ કરું છું। નાથાળિયા ઉનેવાડ બ્રાહ્મણ છું અને વર્ષોથી આધ્યાત્મિક લેવલે માં જગદંબાની સાથે જોડાયેલો છે। આજે આખા વિશ્વ ઉપર કોરોનાની મહામારી વ્યાપી ગઈ છે। જન જન દુઃખી છે, માણસો દુઃખી છે, નાના માણસો, મોટા માણસો, નાના બાળકો, આ બધાએ વ્યાધિ ઉપાધિ માટે ઓક્સિજનો આજે મળતા નથી, હોસ્પિટલોમાં જગ્યાઓ નથી અને સંસારમાં પણ વેઇટિંગ છે। આવી સ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે પુરાણોમાં એવી એક કથા છે જે ચંડી પાઠમાં આવે છે કે જ્યારે સુંભ અને નિસુંભ માણસોને અનેક પ્રકારની યાદીવાદીને ઉપાધિ નાખી બિંબુસાર અથવા રક્ત બીજ આવા રાક્ષસો જ્યારે પૃથ્વી ઉપર પેદા થયા અને પૃથ્વી ઉપર આવી મહામારી ઊભી કરી ત્યારે ઋષિમુનિઓએ માતા જગદંબાનું અર્ચન કર્યું, આવાહન કર્યું, સ્તુતિ કરી અને એનાથી ચંડિકારૂપ ધરી અને આ મહામારી જે રાક્ષસો છે એનો નાશ કર્યો છે। એટલે અમારા મનને એવી મનને એમ થયું કે આજે વિશ્વમાં કોઈ ક્યાંય આ મહામારીની દવા નથી, આ મહામારીનો કોઈ વિકલ્પ નથી, તો આધ્યાત્મિક આમાં ચંડીપાઠમાં એવું બતાવેલું છે કે જ્યાં જ્યાં આવી મુશ્કેલી ઊભી થાય, જ્યાં જ્યાં પરિસ્થિતિ ઊભી થાય ત્યાં આદ્ય શક્તિમાં ચંડીકાનું પૂજન અર્ચન અને એના પાઠ કરો, માતાજીને પ્રાર્થના કરો કે હે માં, આ પૃથ્વી ઉપર વ્યાપેલી આ જે મહામારી છે એનું હરણ કરવા માટે, એનો નાશ કરવા માટે તું એક જ સમર્થ છે, બીજું કોઈ સમર્થ નથી, એટલે હું માતાજીના અહીંયા બેસી અને સતત ચંડી પાઠના પાઠ કરું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે હે માં, આ વિશ્વમાં વ્યાપી રહેલો આ કોરોનાનો જે ભયંકર વ્યાપ છે એને તું કોઈ પણ હિસાબે નાશ કર અને પ્રજાને સુખી કર, પ્રજા બહુ દુઃખી છે માં। રમેશ કારિયાનો રિપોર્ટ, SNN ન્યૂઝ, માળિયાહાટીના।